नेशनल हेराल्ड केस में ईडी द्वारा नोटिस अपाता राजकीय रंग आपवा कांग्रेस की कोशिश थई रही होवानी बात भाजप प्रदेश प्रमुख सीआर पाटिल द्वारा करवामां आवी हती। भाजपना प्रदेश प्रमुख सी आर पाटिले कह्युं के शा माटे सोनिया गांधी राहुल गांधी तथा समग्र कांग्रेस पार्टी आटली डरी रही छे, शा माटे तेओ ईडीना सामे जईने तेमनी वात रजू करवानी जग्याए तेओ आ समग्र बाबतने राजकीय रंग आपवानी कोशिश करी रह्या छे। कांग्रेस पार्टीना अन्य नेताओ जेमने ईडीनी नोटिस मळी अने तेओए ईडी समक्ष जईने पोतानी वातनी रजूआत करी हती, तो शा माटे सोनिया गांधी राहुल गांधी ईडी समक्ष जईने पोतानी वात रजू करवानी जग्याए प्रजाने गैरमार्गे दोरवानी कोशिश करे छे। नरेन्द्र मोदी शारे गुजरात राज्यना तत्कालीन मुख्यमंत्री हता त्यारे तेओ एजेंसी समक्ष रजू थईने कलाको सुधी सवालोना जवाब आप्या हता, कारण के तेओ साचा हता। जयरे भ्रष्टाचार में लिप्त गांधी परिवार एटला माटे ज एजेंसीना सवालोनो सामनो करता डरे छे। આજે પ્રેસમાં આપણે જે ઉપસ્થિત સુરત શહેરના ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી નિરંજનભાઈ, મારા સંસદના સાથી અને કેન્દ્ર સરકારમાં મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, સૌ ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી, આજે જે પ્રેસ બોલાવવાનું મુખ્ય કારણ છે કે કોંગ્રેસના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને એમના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઈડીની એક નોટિસ આપવામાં આવી છે। આ નોટિસને કારણે જે રીતે કોંગ્રેસ ગભરાઈ છે, કેમ કે આ ઈડીના કેસ દાખલ થવાથી એમણે કોર્ટમાંથી આગોતરા જામીન લીધા છે અને બંને સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધી આ બંને જણ હમણાં બેલ ઉપર છે, અને તેવા સંજોગોમાં જ્યારે ઈડી તરફથી અમને નોટિસ આપીને જવાબ લખવા માટે બોલાવવામાં આવે એનો અર્થ એ છે કે આ ક્રિમિનલ કેસ છે, તો આ ક્રિમિનલ કેસમાં આટલો ડર એમને લાગે છે કે જે એમને રાજકીય કેસ બનાવવાનો, રાજકીય મુદ્દો બનાવવાનો એ પ્રયત્ન કરી રહી છે। આ કેસની અંદરની વિગત આપ સૌને બધા આપીશું, પરંતુ આ કેસ જે છે આ ફોર્મ્યુલા ખૂબ જૂનો થઈ ગયો છે કોંગ્રેસનો, કે ભ્રષ્ટાચાર કરવો અને ત્યાર પછી જ્યારે એ મુદ્દો સામે આવે ત્યારે એને રાજકીય મુદ્દો બનાવીને ચગાવવાનો પ્રયત્ન કરતા હોય છે। આપને ખબર છે કે દેશની સંપત્તિ આ લોકોએ લૂંટી છે, કેસની મેરિટની જો આપણે વાત કરીએ તો એમણે જે રાજનૈતિક રંગ આપવાનો એમણે પ્રયત્ન કર્યો છે, પરંતુ આ કેસની અંદર સ્વયં સ્પષ્ટ છે જે એફઆઈઆર દાખલ થઈ છે એમાં પણ જે રીતે એમણે કંપની બનાવી યંગ ઇન્ડિયા એની અંદર જે બધા જ શેર હોલ્ડર્સના પૂછ્યા વગર એમણે શેર ટ્રાન્સફર કર્યા, જે ફક્ત 50 લાખ રૂપિયામાં આખા પ્રોપર્ટીને પોતાના નામ પર લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો, એના કારણે આ કેસ થયો। સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સિવાય મોતીલાલ વોરા જે હમણાં હયાત નથી, ઓસ્કર ફર્નાન્ડિસ જે હમણાં હયાત નથી, એ બંને ઉપર પણ કેસ પણ થયો, બંનેને નોટિસ પણ મળી હતી અને એમાંથી થોડા દિવસ પહેલાં જ એમાં એનો જવાબ પણ કેટલાક લોકોએ આપ્યો હતો, પવન બંસલ એમણે પણ આમાં જવાબ લખાવ્યો હતો અને મલ્લિકાર્જુન ખડગે એમણે પણ ઈડીને એમાં જવાબ લખાવ્યો છે, તો એમને પણ જ્યારે સહજ રીતે આ જવાબ લખાવી દેવો જોઈએ, પોતાની વાત રજૂ કરી દેવી જોઈએ, આ એમને કોર્ટમાં પણ બચાવવા માટે મહત્ત્વનો એક મુદ્દો છે, એમને એક તક આપવામાં આવી રહી છે ઈડી તરફથી, તેને બદલે ઈડી પર પ્રેશર ઊભો કરીને પોતે જે ખોટું કર્યું છે દબાવવાનો પ્રયત્ન કરીને એને રાજકીય મુદ્દો બનાવવાનો પ્રયત્ન કરે છે। આ કોંગ્રેસ છે, જ્યારે પણ એ ભૂલો કરે છે અને ત્યાર પછી આખા દેશ પર એ દબાણ ઊભું કરવાનો પ્રયત્ન કરે છે। આપણે ઇન્દિરા ગાંધી વખતે પણ જોયું હતું કે નામદાર કોર્ટના હુકમ પછી જ્યારે એમનું ઇલેક્શન રદ થયું ત્યારે પણ એમણે કટોકટી લાદવા સુધી એ લઈ ગયા, આ દેશના લોકશાહીને લાંછન લગાડવાનો પણ એમણે પ્રયત્ન કર્યો, ત્યાં સુધી પોતાના બચાવમાં એમણે કટોકટીનો ઉપયોગ કર્યો। આજે પણ જ્યારે કરોડો રૂપિયાની આ મિલકત એને હડપવાનો સોનિયા ગાંધીજીનો અને રાહુલ ગાંધીજીનો જે પ્રયત્ન હતો એ પ્રયત્ન જ્યારે નિષ્ફળ જઈ રહ્યો છે
ને ડીએનું સત્ય જ્યારે લોકોની સમક્ષ મૂક્યું છે ત્યારે એને રાજકીય રંગ આપવાનો પ્રયત્ન ખરેખર એ કોંગ્રેસને સોંપતો નથી. એમણે જો આ સાચું હોય, એમાં જો કંઈ પણ એમણે ખોટું ના કર્યું હોય, તો એમણે ઈડીમાં જઈને પોતાનો જવાબ લખાવવો જોઈએ. આગળ પણ કોંગ્રેસના પણ લોકોએ આ કેસમાં પોતાનું સ્ટેટમેન્ટ આપેલું જ છે. તો આ બે જ જણા પોતા પર જ્યારે આવ્યું છે એમને જવાબ આપવા માટે ત્યારે એને રાજકીય રંગ આપવાનો પ્રયત્ન કરે છે અને આખા દેશના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે. અમારો મુદ્દો એ છે કે કોંગ્રેસ આટલી બધી ડરી કેમ ગઈ છે? એમને આ ઈડીના નોટિસથી આટલો ડર કેમ લાગે છે? આ મુદ્દો એનો જવાબ એ આખા દેશના લોકોને આપે એ જ અમારી એમની પાસેથી અપેક્ષા પડે છે. અને આ વાત આપના માધ્યમથી દેશના લોકો સુધી પહોંચે એવી અપેક્ષા પણ છે. ધન્યવાદ. સર, હિન્દી મેં ભી લે લે.